गुड मॉर्निंग क्लास, आज 1 जानुआरी 2021 तो विश यू अ वेरी हैप्पी न्यू ईयर। तुम्हारा बधाई फ्यूचर बहुत ब्राइट जाए, तुम घनी घनी तुम्हारा माँ बाप ना ने तुम्हारा दरेक ना सपना पूरा करो, ये मेरी दिल से तुम्हारा माटे शुभकामना हो छे। तो हम अपने अपने न्यू लास्ट टॉपिक स्टार्ट करी छे इलेक्ट्रोप्लेटिंग, એટલે આપણે 14 મિનિટ પણ અહીંયા પૂરી કરી છે, તો ચેપ્ટર 14 આપણે અહીંયા કમ્પ્લીટ થઈ જશે અને આપણો લાસ્ટ ટોપિક છે આજનો તમને ભણાવવો છે। लास्ट टॉपिक क्या है, इलेक्ट्रोप्लेटिंग, जिसे ढोड़ चढ़ावानी प्रक्रिया कहे छे गुजराती में, इंग्लिश में इलेक्ट्रोप्लेटिंग कहे छे ढोड़ चढ़ावानी प्रक्रिया। तमे रोजिंदा जीवन में वस्तुओ जोता जशो के कई रीते ढोड़ चढ़ावेलो छे। मोस्टली आपणे साइकल ज्यारे आपणे नवी लईए, तमे एज स्टैंडर्डमां छो, पप्पा तमारा तमने नवी साइकल लई देतां, तमे तमने नानी साइकल तो ना गमे एटले नवी साइकल लई देतां। नवी साइकल ज्यारे आवे ત્યારે કેવી મસ્ત, અમે એકદમ સરકારમાં જે વિલ બધા એનું જે પણ સ્પેરપાર્ટ એના દરેક હોય, બધા મશીન સ્પેરપાર્ટ અને હેન્ડપેડ એ બધા એકદમ મસ્ત હોય, નવે નવું। આમ આપણે જોઈએ ને, આપણે બે મહિના સુધી તો પ્લાસ્ટિક પણ ન કાઢે તો બગડી જશે, તો કરવા માટે આવું આપણે એવું કરતા હોઈએ છીએ। કારણ કે એની અંદર જે મશીન અને જે પણ ચેઇન અને એની ઉપર જે આવરણ હોય છે, એ આવરણ છે એ પછી બગડી જાય, એના ઉપર ધૂળનું આવરણ આવી જાય, અને જે પણ એનો કલર છે જે હોય ઉપર મોસ્ટલી બ્લેક એવા કલર હોય, એ ઉખડી જતા હોય છે। એક બે વર્ષ થાય એટલે એ ઉખડી જતા હોય છે। તો ફરીથી આપણે કંઈક રિપેરિંગની દુકાને જઈએ, આપણે ગાડી રિપેર કરવાની, અને ત્યાંથી આપણે ખૂબ જ કલર મરાવતા હોય છે ફરીથી ગાડીને, તો એટલે એ કલર જે મરાવતા હોય એટલે એ ઢોળ ચઢાવવાની પ્રક્રિયા। અમુક અત્યારે સોનું જેટલું મીંડું છે, તમારા સમજી તમારા મમ્મી પપ્પાને તો ખબર જ હોય કે સોનું અત્યારે 55,000 એ પહોંચી ગયું છે। તો અત્યારે ઇમિટેશન જ્વેલરી આવતી હોય છે, તમે તમારા મમ્મી નામો તો સાંભળી જશે, ગ્રામની જ્વેલરી હોય, ઇમિટેશન જ્વેલરી હોય, કે જે ચાંદી ઉપર આમ સોનાનું આવરણ ચડાવી છે, અને પછી એમ કે મતલબ આ સોનાનું કેવું જ આપણને દૂર છે એવું જ લાગે કે આ સોનાનું છે, પણ અસલી એમાં ચાંદીનું હોય છે, એવું ધાતુનું ને એવું અત્યારે અલગ અલગ પ્રકારની બંગડીઓ આવે છે કે જે આમ દૂરથી તમે પહેરો ને તો તમને સોનાનું જ લાગે। તો એ શું કરાયું હોય, કારણ કે એ જે ચાંદી કે ધાતુ હોય કોઈ પણ, કોપર કે ચાંદી કે તાંબુ હોય, એની ઉપર આખું સોના જેવું એક વરખ એક આવરણ ચડાવી દેતા હોય છે। આપણે કાંજી કતરી પર કેવું આપણે વરખ હોય એવું એક આવરણ ચઢાવી દેતા હોય છે, મેડમ પાણી આવી જાય ને શું કરીએ આપણે, તો એ આખું એક આવરણ ચડાવી દે સોનાના પાણીનું, કે જેથી એવું આપણને દૂરથી લાગે કે આ સોનાનું છે પણ હોય ચાંદીમાં, પણ જો આપણે એનું ડેઇલી રૂટીનમાં પહેરતા હોઈએ, તો આપણે નાહીએ, આપણે વાસણ ધોતા હોય, આપણે રસોઈ બનાવતા હોય છે, કોઈ પણ આપણે કામ કરતા હોય છે મોસ્ટલી લેડીઝમાં, તો એ બગડી મતલબ આમ ધીમે ધીમે શું ઉખડી જાય, એટલે ઝાખું પડી જાય, અને એનું જે આવરણ જે સોનાનું ચઢાવેલું હોય એ દૂર થઈ જાય। તો આવી રીતે એક આવરણ, ધાતુનું આવરણ ચઢાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે। તો આપણે તેના વિશે સમજીએ, એક એક્સપેરિમેન્ટ છે એના ઉપરથી તમને ખબર પડી જશે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ શું છે। તો કે વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ ચઢાવવાનું, કોઈ જરૂરી જે ધાતુ જરૂરી હોય તેનું આવરણ ચઢાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે। તમને કોઈ પણ ક્વેશ્ચન આન્સર પૂછાય તો પહેલાં તો તમને ડેફિનેશન સાથે આ એક્સપેરિમેન્ટ પૂછાય તો ઇલેક્ટ્રોપ્લેટિંગની સમજૂતી આપો, તો પહેલાં તમારે ઇલેક્ટ્રોપ્લેટિંગનું ડેફિનેશન લખવાનું કે શું, તો કે વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી આહર, વિદ્યુત વહન એટલે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, અને તેના દ્વારા કોઈ જરૂરી ધાતુનું આવરણ ચઢાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે। સમજાય ગયું કે વિદ્યુત વહન થતું હોય ત્યારે કોઈ બીજી ધાતુ પોતા એક્સપેરિમેન્ટ દ્વારા તમને આ ડેફિનેશન છે એ સારી રીતે સમજાઈ જશે કે જરૂરી ધાતુનું આવરણ ચઢાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે। હવે તમને અમુક શબ્દની ખબર હશે કે રજત એટલે ચાંદી થાય, આપણે મમ્મી પપ્પા કોઈ વાર ઘરે એવા શબ્દ યુઝ કરતા હોય તો તમે સાંભળા આવી શકો, અને તાંબુ એટલે કોપર થાય, તાંબુ એટલે કોપર તમને આઈ હોપ બધાને ખબર જ હશે, અથવા તમારે મેન્ડેલિક ટેબલ જ્યારે તમે 8-9 વન ચાલુ સ્ટાન્ડર્ડમાં આવે ત્યારે તમે ભણશો એટલે તાંબુ એટલે કોપર થાય, CU+2 જેનો વિજભાર છે ધન છે, કોપરનો ધન બે વિજભાર ધ્યાન આવે છે CU+2। તો હવે આપણે એક એક્સપેરિમેન્ટ કરવાનું છે, અને એક્સપેરિમેન્ટમાં જોવાનું છે કે શું આપેલું છે, તો પહેલાં આપણે એક્સપેરિમેન્ટ જોઈએ। એક્સપેરિમેન્ટ તમે કઈ રીતે પૂછાઈ શકો છો કે ઢોળ ચઢાવવાની પ્રક્રિયાની સમજૂતી આપો અથવા ઇલેક્ટ્રોપ્લેટિંગની સમજૂતી આપો, તો પહેલાં આપણે ડેફિનેશન લખશું અને પછી હવે આપણે એક્સપેરિમેન્ટ વિશે વાત કરીએ કે આ પ્રવૃત્તિ માટે આપણને કોપર સલ્ફેટ અને તાંબાની લગભગ એક શીટ જોઈએ, તાંબુ હોય એનું કોપર સલ્ફેટનું દ્રાવણ જોઈએ CuSO4, ને અને જે કોપર સલ્ફેટ છે તો તમે એ લખી નાખશો, નોટ ડાઉન કરી લેજો, તેની જે રાસાયણિક સૂત્ર છે એનું આ છે CuSO4 કોપર, અને સલ્ફેટનું SO4 કોપરનું CU એટલે CuSO4। તો એ કોપર સલ્ફેટનું દ્રાવણ જોશો અને તાંબાની પ્લેટ જોશો, એક 10x4 ની એક તાંબાની શીટ જોઈએ, એટલે કોપરની એક સાઇઝની બે પ્લેટોની જોઈએ, તેવા તાંબાની
બે પ્લેટની આપણને જરૂર છે. પછી એક સ્વચ્છ સૂકા બીકર, એટલે જે બીકર હોય, તમે આગળ લેબમાં કામ કરશો, 9th માં તમે જોશો, 11th 12th સાયન્સ કરશો, કેમેસ્ટ્રીની લેબ જોશો, તો એ તમને ખબર પડશે કે એક બીકર એવો ટીચર એમને હોય, એમ ગોળ ગ્લાસ જેવું હોય, એ બીકરમાં તમારે પાણી લેવાનું અને 2 ચમચી કોપર સલ્ફેટ નાખવાનું. હવે કોપર સલ્ફેટ આપણે લઈએ છીએ એટલે તમારા મગજમાં એક વાત આવી ગઈ કે કોપર સલ્ફેટ છે વિદ્યુતનું સુવાહક છે. તો હવે એનું વધારે વાહકતા તેને વધારવા માટે આપણે તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ, મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે એની સંજ્ઞા મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે મંદ H2SO4, સલ્ફ્યુરિક એસિડની સંજ્ઞા શું છે, H2SO4. જે મંદ સલ્ફ્યુરિક એસિડના બે ટીપા નાખવાના, એટલે તમને ઓપ્શનમાં પૂછાઈ શકે કે સલ્ફ્યુરિક એસિડ વિદ્યુતનું કેવું છે, તો કે સુવાહક છે. આ નાના નાના પોઈન્ટ તમારે યાદ રાખવાના, એમ સુધીમાં તમને કામ લાગશે. તો એ મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા એમાં ટીપા એડ કરવાના. પછી તાંબાની પ્લેટોને, આપણે જે તાંબાની બે પ્લેટ લીધું એને કાચ પેપર વડે સરખી સાફ કરવાની, જતીને અને પાણીથી ધોઈ નાખવાનું, એટલે એની પર જે ધૂળ ધૂળ ચટેલી હોય એના બદલાના બહુ આખી આમ ક્લીન કરી લેવાની. અને તાંબાની પ્લેટ જે આપણે અહીંયા બે લીધી, આઈ હોપ કે મેં સરસ પ્લેટ ડ્રો કરી, તાંબાની જે બે પ્લેટ છે એને બેટરીના કેળા સાથે જોડવાની, એક પ્લેટને ધન ધ્રુવ સાથે જોડવાની, એટલે આપણે એનોડ ધ્રુવ, બીજી પ્લેટને ઋણ ધ્રુવ સાથે જોડવાની, એટલે આપણે કેથોડ સુધી. આવી રીતે તમને ખબર જ છે આપણે ફર્સ્ટ ડે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારથી આવી રીતે એક પરિપથ ડ્રો કરતા આવ્યા છીએ. તો આખું એ પરિપથ ડ્રો કર્યો છે. આ પેપર સલ્ફેટનું દ્રાવણ છે, એમાં તાંબાની બે પ્લેટો આ છે, એને બેટરીના ધન ધ્રુવ સાથે એટલે એનોડ, અને એકને ઋણ ધ્રુવ સાથે એટલે કેથોડ સાથે જોડી દીધું છે. તો આ આપણો એક પરિપથ છે, બરાબર. હવે એમાં વિદ્યુત પ્રવાહનું વહન સતત થવા દેવાનું છે. હવે આ ટર્મિનલ બેટરી સાથે આપણે જોઈશું કે હવે એમાં વિદ્યુત પ્રવાહનું વહન સતત 15 મિનિટથી 20 મિનિટ સુધી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેવાનો. હવે આ એ કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને આ પણ તાંબુ એટલે કે કોપરની બે પ્લેટ છે, તો આની અંદર શું પ્રક્રિયા થશે હવે આપણે જોવાનું છે. તો હવે દ્રાવણમાં હવે આપણે ક્વેશ્ચન પૂછેલા છે અને આપણે અવલોકન દ્વારા આપણે એના આન્સર આપવાના છે. દ્રાવણમાંથી પ્લેટોને દૂર કરો. હવે આપણે 15-20 મિનિટ વિદ્યુત પ્રવાહ પસાર થવા દીધો. હવે બંનેને દ્રાવણમાંથી પ્લેટોને કાઢવાના અને જોવાનું કે તેમાં કોઈ ફેરફાર, શું બંનેમાં કોઈ ફેરફાર જણાય છે? બંનેમાં તો ના હોય પણ કોઈ એક પ્લેટમાં ફેરફાર જણાય છે, કારણ કે બંને કોપરની છે અને કોપર સલ્ફેટના દ્રાવણમાં છે, તો કોઈ પણ એક પ્લેટમાં તો ફેરફાર જોવા મળશે. આ આવરણનો રંગ કેવો છે? બેટરીના એક છેડાની નોંધો જેની સાથે પ્લેટ જોડેલી છે. ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રવૃત્તિ કર્યા પછી, હવે આ ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રવૃત્તિ છે આ, તો તમને ખબર પડી કે આપણે વિદ્યુત પ્રવાહમાં 15-20 મિનિટ વહન કર્યા અને આપણે બે પ્લેટ બહાર કાઢીએ તો શું આપણને જોવા મળે, શું ફેરફાર, કઈ પ્લેટમાં એક પ્લેટમાં ફેરફાર જોવા મળશે? તો કોપર સલ્ફેટનું દ્રાવણ છે CuSO4. હવે જ્યારેથી તેમાં તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો ત્યારે એમાંથી કોપર Cu+2 અને SO4-2, આ બે છે એનું છૂટા પડતા આયનો, જેમ કે આપણે NaCl છે તો એને છૂટા પડે તો સોડિયમ Na+ અને Cl-. એવી રીતે આપણે આગળનામાં લાસ્ટ એક્સપેરિમેન્ટ આપણે જોયું H2O માં, જે વાયુઓના પર પોટા થાય છે, તેમાં પણ હાઇડ્રોજન અને ઓક્સિજન મુક્ત થાય છે. કઈ રીતે? ઓક્સિજન છે ને આપણે આગળ સડકથી દીવાસળી લગાવીએ તો એ ખબર પડે આપણને કે આ ઓક્સિજન છે, દીવાસળી છે, એ પ્રચલિત સ્રોતથી સડકશે. જ્યારે હાઇડ્રોજનની બાજુમાં આપણે દીવાસળી લઈને જાય તો એ ઓળવાઈ જાય છે, તો એ તમને ખબર પડી ગઈ છે. એવી જ રીતે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોપર અને સલ્ફેટ એ બંને છૂટા આયન પડશે, અને કોપર છે એ ધન ધાતુ છે એટલે એ ઋણ તરફ આકર્ષાશે. ઋણ ક્યુ છે તો કે કેથોડ, એ મેટલનો કયો છેડો છે તો કે કેથોડ, એટલે આ પ્લેટ તરફ આકર્ષાશે અને એના ઉપર જોડ, તાંબાનો જોડ ચડશે. શું ચડશે? તાંબાનું આવરણ ચડશે અથવા જોડ ચડશે. એટલે બેટરીના જે ઋણ ધ્રુવ સાથે જોડાયેલી છે, ઋણ ધ્રુવ કેની સાથે, એટલે કેથોડ સાથે જોડાય છે, તેની તરફ આકર્ષશે. શું કરવા માટે આકર્ષશે? કારણ કે તે ધન ધાતુ છે એટલા માટે તે ઋણ, એટલે કે હંમેશા તમને ખબર કે ધન પોઝિટિવ હોય નેગેટિવ તરફ આકર્ષાય, ધન ધાતુ હંમેશા ઋણ તરફ આકર્ષાય ને સંયોજન બનાવે. એટલે આ તાંબાનું છે જે ધાતુ છે આપણે આમાંથી મુક્ત થાય છે, આના તરફ આકર્ષાય છે, આની ઉપર તાંબાનું એક આવરણ સર્જાવેલું છે. એટલે આ જેની સાઈઝ હતી એના કરતાં શું થશે? જાડી થશે. એ પ્લેટ, તાંબાની જે પ્લેટ છે એ જાડી થશે. હવે તમને લાગતું હશે કે જો કોપર સલ્ફેટનું દ્રાવણમાંથી કોપર જ ગળી જાય તો જે દ્રાવણ છે એમાં કોપર ઘટી જતું હશે. તો હા, કોપર ઘટી તો જાય પણ એનું બેલેન્સ થઈ જાય. બેલેન્સ તો ના શું થાય? તો કે જે એનોડની પ્લેટ એટલે કે આ તાંબાની પ્લેટ જે ધનધ્રુવ સાથે જોડાયેલી છે, તે પ્લેટમાંથી થોડો કોપર છે રિલીઝ થશે એટલે કે મુક્ત થશે. એટલે તાંબાની જે ધનધ્રુવ સાથે જોડાયેલી છે તેમાંથી તાંબુ મુક્ત થશે. એટલે આ પ્લેટમાંથી તાંબુ મુક્ત થશે અને આ પ્લેટ છે એ પાતળી થશે.
એટલે એક જ પ્લેટ મળી શકે, તેથી તેને તાંબાની પ્લેટના સ્થાને કાર્બનના સળિયા અને મેટલના ઋણ ટર્મિનલ સાથે, એટલે ધન ટર્મિનલ છે એની સાથે તમને તાંબાની પ્લેટ જ જોઈએ, પણ જે ઋણ ટર્મિનલ એટલે કે જે ઋણ ધ્રુવ છે તેની સાથે તમને તાંબાની પ્લેટ જોડવાને બદલે કેવી પ્લેટ જોઈ, તો કે કાર્બનના સળિયાની, કાર્બનના સળિયાની જોઈએ. હવે આપણે આ એક્સપેરિમેન્ટમાં જોઈએ તો કઈ રીતે આ જે છે એ કાર્બનનું બેટરીના ઋણ ધ્રુવ સાથે છે, કાર્બનનો સળિયો છે, કારણ કે એને એક જ તાંબાની પ્લેટ મળી જેને એને બેટરીના ધન ધ્રુવ સાથે જોડી અને એક કાર્બનનો સળિયો લીધો એને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડી, તો ઇલેક્ટ્રોપ્લેટ અને પછી એને ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રવૃત્તિ કરી તો એને શું જોવા મળશે? હવે બુઝાએ વિચાર્યું કે તમે થોડુંક વિચારો કે શું જોવા મળશે, તો એને જોવા મળશે કે કાર્બનના સળિયા ઉપર પણ તાંબાનું આવરણ ચઢેલું જોવા મળે. કોઈ પણ વસ્તુ હોય જે ઋણ ધ્રુવ સાથે જોડાયેલી છે એની સાથે જ કોપર, કોપર તો એ જ છે દ્રાવણ, તો કોપર સલ્ફેટનું છે અને કોપર સલ્ફેટમાંથી વિદ્યુત પ્રવાહ કરતો તો તે જ ધાતુ કોપર છે એ ઋણ તરફ આકર્ષાશે, એટલે કે કેથોડ તરફ જ આકર્ષાશે, એટલે કાર્બનના સળિયા પર પણ ધાતુનું આવરણ જોવા મળશે. કાર્બનના સળિયા પર પણ ધાતુનું એટલે કે આવરણ, કઈ ધાતુનું આવરણ? તો કે કોપર સીયુ પ્લસ ટુનું આવરણ થયેલું જોવા મળે, એટલે કાર્બનનો સળિયો જાડો થશે એટલે એના ઉપર એક આવરણ આવી જશે અને એનો જ રીતે તાંબુ મુક્ત કરશે એટલે એ પાતળી પ્લેટ જોવા મળે છે. તો આ પ્રવૃત્તિ આપણા બીજા ભાઈએ કરી અને એના પણ આપણને એ જ પ્રવૃત્તિનું અવલોકન જોવા મળ્યું કે કાર્બનના સળિયા પર પણ આવરણ થયેલું જોવા મળશે. આઈ હોપ કે તમને ઇલેક્ટ્રોપ્લેટિંગ શું છે એ આ પ્રવૃત્તિ વખતે ખબર પડી ગઈ કે જે બેટરીના રૂંધણ સાથે જોડાયેલી હશે તેના ઉપર કોપરનું આવરણ આપણને જોવા મળશે અને એ પ્લેટ જાડી હશે, અને જે બેટરીના ધંધ્રુવ સાથે જોડાયેલું હશે તે પાતળું જોવા મળશે, કારણ કે તે તાંબુ મુક્ત કરે છે. તો આપણે વાત કરીશું કે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે કોપર સલ્ફેટ એ કોપર તથા સલ્ફેટ છૂટા પડે અને મુક્ત થતું તાંબુ બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલા ઇલેક્ટ્રોડ તરફ આકર્ષાય છે. મેં તમને કીધું એ રીતે ધન સાથે ઋણ તરફ આકર્ષાય છે અને તેના પર જમા થાય છે, પરંતુ તમને લાગે જેમ પૂછ્યું કે દ્રાવણમાં તાંબાની ખોટ નું શું, તો બીજા ઇલેક્ટ્રોડ પરથી જે તાંબાની પ્લેટનું બનેલું છે તેમાંથી સમાન માત્રામાં એટલે જેટલી આમાં ખોટ થઈ એટલી જ માત્રામાં તાંબુ એમાંથી ઓગળી જાય છે અને આ પ્રકારે દ્રાવણમાં કોપરની ખોટ છે એ પડી છે તે પુનઃસ્થાપિત થઈ જાય છે. આ પ્રક્રિયા ચાલુ રહે છે અને આનો અર્થ એ થાય છે કે તાંબુ એક ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ પર સ્થાનાંતરિત થાય છે, એટલે કે ધન ઇલેક્ટ્રોડ પરથી તે ઋણ ઇલેક્ટ્રોડ તરફ સ્થાનાંતરિત થાય છે. આ લાઇનને અંડરલાઇન કરી લેજો. જો તમે ઇલેક્ટ્રોપ્લેટિંગ ક્વેશ્ચન આન્સર પૂછાય તો તમારે આ લાઇન લખવી ફરજિયાત થશે કે તાંબુ છે એ એક ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ તરફ શું થાય છે, તો કે સ્થાનાંતરિત થાય છે. ઓકે, તો ઇલેક્ટ્રોપ્લેટિંગની હવે ડેફિનેશન આવશે કે વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ ચઢાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે અને તે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરનો સર્વસામાન્ય ઉપયોગ છે. વિદ્યુત પ્રવાહથી કોઈ પણ રાસાયણિક અસર થાય તેની આપણે ચર્ચાઓ કરી કે વાયુના પડતો તાંબુ નીકળે, ધાતુ કોઈ પણ જમા થાય, દ્રાવણના રંગમાં ફેરફાર થાય છે. આપણે આમાં જોયું કે કઈ રીતે ધીરાસ પડશે, લીલાશ પડતો ધીરો રંગ આપણને પેટ પર જોવા મળે, તેવી રીતે કોઈ પણ દ્રાવણમાં ફેરફાર થાય તો તે આપણે અસરો વિદ્યુત પ્રવાહ રાસાયણિક વિશે વાત કરીશું. તો હવે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા છે એ ખૂબ જ ઉપયોગી છે. તો હવે આપણે જોશું કે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયાના ઉપયોગ ક્યાં છે, કઈ રીતે આપણે તેનો ઉપયોગ કરી શકીએ તેના વિશે આપણે વાત કરીશું. રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોય છે, આપણે ખબર છે કોઈ માટે રોજાય જયારે એવો ટ્રેન્ડ છે કે આમ ગ્લાસ એવા સળગતા લઈ આવે જ્યારે આપણને એમ થાય કે ચાંદીના ગ્લાસ એમાં પણ પાણી આપે છે, પણ એવો હેમ હોય છે તમારો ચાંદીના કઈ એવા ધાતુમાં બનેલા હોય સસ્તી ધાતુ અને તે એના ઉપર ચાંદી અને સોના જેવા મીન પાણીનું આવરણ ચોખાવવામાં આવે છે, જેથી આપણને એમ લાગે કે હા એ ચાંદીના છે પણ એ મેઇન ચાંદીના હોતા નથી. આપણે એવો ફ્રેડ એજ લાગે કે એમ કોઈના લગ્નમાં આપણે ક્યાં હોય રિલેટિવ્સના કે જ્યાંથી આપણને રિટર્ન ગિફ્ટમાં એવા મુખવાસ બોક્સ આપે, ટ્રે આપે, કે જેમ આમ દૂર પડ્યો તો આપણને લાગે કે ચાંદીનું છે, પછી એવા સિક્કા હોય કે જે આપણને લાગે કે ચાંદીના હોય અને ચાંદીના હોતા નથી, એના ઉપર ચાંદીનું આવરણ ચઢાવેલું હોય એટલે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલું હોય. મોસ્ટલી આપણે રિલેટિવ્સમાં ઘરેજમાં ગયા તો આપણને રિટર્ન ગિફ્ટમાં એવું આપતા હોય છે, તમે જોયું જ હશે, તો એ એક ઇલેક્ટ્રોપ્લેટિંગ કરે છે એટલે કે ગોળ ચઢાવવાની પ્રક્રિયા કરે છે. તો એના ઉપયોગો શું છે એ આપણે જોઈએ કે ઉદ્યોગોમાં ધાતુની વસ્તુઓ પર કે ઉદ્યોગોમાં લેવાતી ધાતુની જુદી જુદી વસ્તુઓ પર જુદી જુદી ધાતુઓનું સ્તર ચઢાવવામાં આવે છે. ઉદ્યોગોમાં જે મોટી ધાતુની વસ્તુઓ હોય એના ઉપર કોઈ ઓછી વધુ ક્રિયાશીલ હોય તેના ઉપર કોઈ ઓછી ક્રિયાશીલ ધાતુઓની જુદી જુદી ધાતુનું સ્તર ચઢાવવામાં આવે છે. શું કરવા ચઢાવવામાં આવે છે? પછી તે વસ્તુ
સિમ્પલ ધાતુ હોય તો એનો કોઈ કલર ન હોય, પણ આપણે કઈ ચળકાટ વાળી ધાતુ, ફોર એક્ઝામ્પલ આપણે ક્રોમિયમ લઈશું કે જેનો દેખાવ છે એ ચળકાટ વાળો હોય છે, એવી ધાતુ ને સ્તર્ક ભાગે તો તેના કારણે જે ચળકાટ વાળી લાગે, મેં તમને વાત કરી કે કઈ રીતે સાયકલના જે ચળકાટ હોય, કારના અમુક ભાગો હોય તે બધું છે. પણ આપણે આમાં એક્ઝામ્પલ તરીકે લેશું તો નાગર સાહેબ પછી કાચ લાગતી અટકાવવા માટે આપણને ખબર છે કે અમુક અમુક ધાતુનો ગુણધર્મ જે હોય છે, અને તમે આગળના સ્ટાન્ડર્ડમાં ઘણી બધી આવશે કે લોખંડની તાંબુ ને એવી બધી ધાતુઓના ગુણધર્મ છે, કાચ લાગવું ફસાઈ જવું, તો તેને કાચ લાગતી અટકાવવા માટે અને ઉધળદારને અવરોધ હોય છે. ઉધળદાર એટલે જેમાં પોતે કોઈ પણ વસ્તુમાં આવડાવડા ધાબા વ્હાઇટ કલરમાં પડી જાય, આમ ધાતુ હોય તેમાં લોખંડની તમે પ્લેટ છે એ રાખો, તમે વરસ બે વરસ પહેરી દો તેની પર વ્હાઇટ વ્હાઇટ કલરના ઉધરડાના ધારણ થઈ જતા હોય તો તે ઉધરડાને અવરોધ હોય છે. ફોર એક્ઝામ્પલ કારના ભાગો, બાથરૂમના નળ, ગેસ બર્નર છે, સાયકલના પેડ છે, તમે ઘણા બધા બધા એક્ઝામ્પલ આપતા હોય છે કે પૈડાઓની રૂમ, બીજી ઘણી બધી વસ્તુઓ છે કે જે આમ ચળકાટવાળી લાગતી હોય છે કરવા માટે, કારણ કે તેમાં ક્રોમિયમ ધાતુની ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે. ક્રોમિયમ જેની સંજ્ઞા છે CR, મારો આર આવી રીતે થાય છે, તમે સમજી ગયો, CR+3 ક્રોમિયમ ધાતુની ઇલેક્ટ્રોપ્લેટિંગ થાય છે. શું કરવા માટે ક્રોમિયમ ધાતુ લેવામાં આવે છે, કારણ કે તે ચળકાટ તેનો દેખાવ છે એ ચળકાટવાળો હોય છે, તે ઉજરડાને અવરોધે છે. ક્રોમિયમ છે તમને ખબર છે, ક્રોમિયમ છે મીઠી ધાતુ છે, પણ અમે કોઈ આખી વસ્તુ છે એ ક્રોમિયમની ન બને, આપણને આખી દ્રષ્ટિએ પરવડે ને કોઈ પણ આખું આપણે જે કાગળ બર્નર હોય આખે આખું બર્નર આપણે જો ક્રોમિયમને બનાવે તો આપણને એ સસ્તો ના પડે, કંઈ અમુક કારના ભાગો છે તો આપણને બહુ મૂંઝું પડી જાય, કારણ કે ક્રોમિયમ સાથે મૂંઝી છે એટલે આર્થિક દ્રષ્ટિ આપણા માટે યોગ્ય નથી. પરંતુ તે વસ્તુ તેથી તે વસ્તુને કોઈ સસ્તી ધાતુઓમાંથી બનાવવામાં આવે છે, આપણે પહેલાં તો કોઈ એને સસ્તી ધાતુથી બનાવી લઈએ અને પછી તેના ઉપર માત્ર ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવે છે, ને પછી તેના ઉપર માત્ર આપણે છે અમુક લોકો હોય કે જે સોની ચાંદી અફોર્ડ ના કરી શકતા હોય તો આપણે જોઈએ કહે કે આભૂષણ એવા લે છે કે જેમાં સોના ચાંદીનું આવરણ ચડાવવામાં આવે છે. મને સેકન્ડ ઉપયોગ જ એનો એ છે કે સસ્તી ધાતુઓ વડે બનાવેલા આભૂષણો ઉપર સોના ચાંદીનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે, એટલે કે શું તેના ઉપર તેનું આવરણ ચઢાવવામાં આવે છે, કારણ કે તે આટલી અફોર્ડ ના કરી શકતા હોય તો તે એવા આભૂષણો પહેરે છે કે જે ફટકારદાર લાગે, એટલે આમ દૂરથી આપણે જોઈએ તો સોનું લાગે પણ એ હોય નહીં, એટલે એના ઉપર સોનું ચાંદીનું આભૂષણ એટલે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે. તો એવી જ રીતે ક્રોમિયમ ધાતુ છે એ મૂંઝી છે, આપણને આખી આખી કહીએ આપણે આર્થિક દ્રષ્ટિ આપણને ના કરવા પણ જો આપણે એને સસ્તી ધાતુઓમાંથી બનાવીએ અને પછી માત્ર ખાલી ક્રોમિયમનું એના પર આવરણ ચઢાવ્યું તો એ આપણને આપણે રેન્જમાં એટલે આપણને પોસિબલ થાય આપણને એવી રીતે કરવું. તો એ ક્રોમિયમ ધાતુ શું કરવા, કારણ કે એ ચળકાટ ધરાવે છે અને તે ઉઝરડાને અવરોધે છે, તે કાચને અલગ તો અટકાવે છે, તે દરેક ગુણધર્મ છે ક્રોમિયમ ધાતુના છે. હવે આપણે જોઈ રહ્યા છીએ કે હવે અત્યારે તો બધી ફૂડ છે મોસ્ટલી આપણી કન્ટ્રી કરતાં આઉટ ઓફ કન્ટ્રીમાં બધી ડબ્બામાં એર ટાઈટ સ્ટેન્ડર્ડ ફૂડ છે, જેને કહેવાય કે જે એર ટાઈટ ડબ્બામાં જ બધું ફૂડ આવતું હોય છે. આપણે ત્યાં તો હજુ ઓછું છે, કારણ કે આપણે બે બાય બે આપણા મમ્મીને બધું ઘરે રસોઈ બનાવે છે, પછી આ લોકો બંને જોબ થતા હોય હસબન્ડ વાઈફનો ટાઈમ ના હોય એટલે કેનડ ફૂડ આવતું હોય છે કે જે ડબ્બામાં હોય આપણું ફૂડ. અત્યારે આપણે એવું હોય છે મેગી પણ એવી ડબ્બામાં આવે છે, પછી એવા ઘણા બધા પછી રસગુલ્લાના અને એના બધાના ડબ્બા હોય છે, મને પાણી આવી ગયા ગુલાબજાંબુ એના તો એમાં તમે ટીમના ડબ્બા જોઈ રહ્યા છો, ખબર છે ટીમના ડબ્બા આવે, ટીમના ડબ્બામાં ઉપર સાથે કરીએ ઘી પણ મોસ્ટ ઓફ અમૂલ ઘી ને બધું હોય તો એ ડબ્બામાં આવતું હોય, તો એ શું કરવા માટે ટીમના ડબ્બા ઉપયોગમાં લેવામાં આવે છે, કારણ કે અંદરથી તો એ ડબ્બા હોય તો એ લોખંડના જ બનેલા હોય, પણ લોખંડ છે તેનો ગુણધર્મ છે કાચ અને ઘસાઈ જવું, એ તો એનો ગુણધર્મ તમે પહેલાં જ કહી ચૂક્યા છે. તો એ ખોરાકને સંગ્રહ કરવા માટે એ ડબ્બા છે એ લોખંડના બનેલા હોય પણ એની પર ટીમનું આવરણ ચઢાવવામાં આવે છે. લોખંડના ડબ્બા એટલે કંઈ કહેવાય તો ટીમના જ ડબ્બા, પણ તેના પર લોખંડ પર ટીમનું આવરણ એટલે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે, તેથી તે ખોરાકને બગડતો અટકાવી શકાય. હવે તમે જો કોઈ લોખંડના ડબ્બામાં તમે ખોરાક ફેક કરી દો તો એ તરત બગડી જાય, શું કરવા માટે, કારણ કે લોખંડનો ગુણધર્મ છે કાચ, ગુણધર્મ છે કાચ અને ઘસારો કરવો, લોખંડ જેમ ઘસાય કાચ લાગે એની ઉપર, કાચ લાગે એટલે આપણી જનરલનું જે આપણું ફૂડ છે આપણો જે ખોરાક છે એ બગડી જાય, એટલા માટે જ આપણે લોખંડ પર ટીમનું એક આવરણ ચઢાવીએ, એટલે કે ટીમ છે એ ખોરાકને બગડવા ના દે અને એને બગડવાથી અટકાવે છે, એટલે ખોરાકનો સંગ્રહ કરવા માટે આપણે ટીમના દબાવમાં લોખંડ પર ટીમનું આવરણ ચઢાવવામાં આવે છે જેથી ખોરાકને બગડતો અટકાવી શકાય. હવે એનો લાસ્ટ ઉપયોગ શું છે કે તમે ફૂડ અને વાહનો તો જોયા જશે, ગાડી જગવાર રોયલ એન્ફિલ્ડ આ તો બધા એના ક્રશ છે ત્યારે બધી ગાડીઓ, તો એ બધી ગાડીઓ પણ છે એના મજબૂત પાર્ટ છે એ લોખંડના બનેલા હોય, કારણ કે કોઈ પણ વસ્તુને મજબૂત બનાવવા આપણા પુલ હોય જે પણ બ્રિજ આપણે જેને કહીએ એ બ્રિજ ને બધું હોય મોસ્ટલી લોખંડનું બનેલું હોય. તમને ખબર છે કે આપણે તમે કોઈનું ઘર બનતા કે જ્યારે એનું કન્સ્ટ્રક્શન થતું હોય ત્યારે તમે જોયું છે કે સળિયાઓ અંદર લોખંડના હોય, તો એ લોખંડના સળિયાઓ છે તો તમને ખબર લોખંડનું ગુણધર્મ છે કાચ અને ઘસારો ખાવો, તો એના ઉપર ઝીંકનું આવરણ ચઢાવવામાં આવે છે જેથી તેને કાચ અને ઘસારાથી બચવા માટે
એટલે એને કાચ કે ઘસારો તેનો ન થાય તેના માટે તેના ઉપર ઝીંકનું આવરણ ચઢાવવામાં આવે છે. કારણ કે ઝીંકનો ગુણધર્મ છે કે તે કાચ અને ઘસારાને રોકે અને એ વસ્તુ જે છે એને મજબૂત રાખે અને એનું પાક જે હોય એ લોકોને બગડવા ન દે. આ ઉપયોગ હતા ઇલેક્ટ્રોપ્લેટિંગમાં કે કઈ રીતે તે ચળપાટ બનાવે છે વસ્તુને કાટ અને ઉઘરડાને અવરોધે છે, કઈ રીતે તે ખોરાક સંગ્રહની જે વસ્તુઓ હોય છે એને પણ બગડતા અટકાવે છે, કઈ રીતે તેના નાભી સમયને એક્ઝામ્પલ હતું કે આપણે રોજિંદા જીવનમાં આપણે કંઈ જોતા હોઈએ છીએ. તો એની સાથે આપણે આપણું ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. 14મી ચેપ્ટર આપણે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો એ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે આપણે સ્વાધ્યાય તરફ એકવાર જઈ રહી છીએ. હવે આપણે આપણું ચેપ્ટર તો કમ્પ્લીટ કરી દીધું છે. હવે આપણે એમાં અંદર એક સ્વાધ્યાય અને સોરી એક બોક્સમાં આપેલું છે કે ઇલેક્ટ્રોપ્લેટિંગના કારખાનામાં ઉપયોગમાં લઈ વિદ્યુત દ્રાવણ, જેમ કે આપણે કોપર સલ્ફેટના દ્રાવણનો ઉપયોગ કરીએ, એ નિકાલ એનો નિકાલ કરવો એક મોટી સમસ્યા છે. આ એક પ્રદૂષણકારી કચરો છે અને પર્યાવરણના સંરક્ષણ માટે આ પ્રકારના કચરાઓનો નિકાલ માટે વિશેષ માર્ગદર્શન આપણી પાસે રહેવું જોઈએ. તો તમને ખબર જ છે કે અત્યારે પ્રદૂષણ કેટલું વધી ગયું છે. કારખાનાઓમાં જો આવા વિદ્યુત દ્રાવણોનો જેનો ઉપયોગ થાય છે તો એ દ્રાવણનો આપણે પ્રોપર નિકાલ કરવો જોઈએ. કોઈ પણ કચરો લઈ આપણે આપણા ઘરમાં રહીએ, આપણે એક જાગૃત નાગરિક છીએ એટલે આપણે બને તેથી આપણા પર્યાવરણ માટે અને આપણા માટે સ્વચ્છતા જાળવવી જોઈએ. તમને ખબર જ છે કે અત્યારે ક્લીનનેસ કેટલી જરૂરી છે કોરોનાને કારણે. તો એક મોટી સમસ્યા છે જેનું નિવારણ આપણે કરવું જોઈએ. તો હવે આપણે સ્વાધ્યાય ઉપર આવીશું. સ્વાધ્યાયમાં તેના તો ખાલી જગ્યાઓ છે. તો પેલી ખાલી જગ્યા શું છે કે વિદ્યુતનું વહન કરતા મોટાભાગના પ્રવાહીઓ ડેશ ડેશ અને ડેશના દ્રાવણો હોય છે. તો આપણે એક્સપેરિમેન્ટ તો કર્યા જ છે અને તમને પણ જવાબ ખબર છે અને મને પણ ખબર છે કે જવાબ આવશે એસિડ બેઝ અને ક્ષાર. એસિડમાં આપણે શું લીધું હતું કે લીંબુનો રસ લીધો અથવા એસિટિક એસિડ પણ લઈ શકીએ. પછી બેઝમાં આપણે કોસ્ટિક સોડા અથવા પોટેશિયમ આયોડાઇડ લીધું હતું અને ક્ષારમાં આપણે મીઠાનું દ્રાવણ લીધું હતું. તો જવાબ શું આવશે તો કે એસિડ બેઝ અને ક્ષાર. સ્વટ રિવિઝન પણ તમને કરાવું છું એટલા માટે હારે. પછી કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે ડેશ અસર ઉત્પન્ન થાય છે. તો આપણે ટોપિક જ લાસ્ટ લેક્ચરમાં ભણ્યા તો કે કેવી અસર તો કે રાસાયણિક અસર ઉત્પન્ન થાય. જો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ કોપર એ બેટરીના ડેશ છેડા સાથે જોડાયેલી પ્લેટ પર જમા થાય છે. તો હમણાં જ આપણે એક્સપેરિમેન્ટ કર્યો તો તમે કહી શકો કે ઋણ છેડા એટલે કે કેથોડ સાથે જે જોડાયેલી હોય તેના ઉપર જમા થાય છે. વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ એટલે કે આવરણ ચડાવવાની પ્રક્રિયાને આપણે આખો ટોપિક ભણ્યા છે. તમે શું કહીશું આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ. તો અહીંયા આપણી ખાલી જગ્યાઓ પૂરી થાય છે. હવે આપણે જે ફીડબેક ક્વેશ્ચન હજી તમને કરાવી દઉં, બાકી તમારે હોમવર્ક માટે સાથે કરવાનું છે કે જ્યારે કોઈ ટેક્સચરના મુક્ત ચડાવોને કોઈ દ્રાવણમાં ડુબાડવામાં આવે ત્યારે ચુંબકીય કોઈ ગુણાવર્તન દર્શાવે છે, શું તમે તેનું કારણ સમજાવી શકો? કોઈ ટેસ્ટરના છેડા છે આપણે એને કોઈ પણ દ્રાવણમાં મુક્ત કરીએ, આપણે આખો એક્સપેરિમેન્ટ કર્યો કે રાસાયણિક અસર ઉત્પન્ન કરે, વાયુના પરપોટા વધુ ઓક્સિજન ઉત્પન્ન થાય, પણ તે ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે આપણે ટેસ્ટરના બંને છેડાને દ્રાવણમાં ડુબાવીએ અને પણ જ્યારે તેમાંથી આપણે જેવી દ્રાવણ વિદ્યુત વહન કરી શકે પહેલાં તો જ પસાર થાય છે, તો જ ચુંબકીય સ્વયં ગુણાવર્તન દર્શાવે. જેમ કે જે લીંબુનું પાણી હોય તો તે દર્શાવે ગુણાવર્તન, અને જો તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો જ તે ચુંબકીય સોય છે ગુણાવર્તન દર્શાવે છે. તો તમે કહી શકો કે જો એ વિદ્યુતનું જે દ્રાવણ છે એ સુવાહક હોવું જોઈએ પસાર થવા માટે, વહન વિદ્યુતના વહન માટે, અને જે વિદ્યુત પ્રવાહ છે પસાર થવો જોઈએ તો જ એ દ્રાવણ પસાર ચુંબકીય સોય ગુણાવર્તન દર્શાવે છે. હવે એવા ત્રણ પ્રવાહીઓના નામ આપો જેમનું પરીક્ષણ આકૃતિ 14.9 એટલે કે અહીંયા આપણે આકૃતિ પરીક્ષણ છે તે કરવાથી ચુંબકીય સ્વય ગુણાવર્તન દર્શાવે છે. એવા ત્રણ પ્રવાહી આપણે એસિડ બેઝ અને ક્ષાર એ ત્રણેય પ્રવાહી લીધા હતા. તો તમે કહી શકો કે ત્રણ પ્રવાહીમાં આપણે નળનું પાણી વિસર્જિત પાણી છે એ ન કરે એ મંદ વાહક છે, પણ નળનું પાણી છે તો તેમાં આયર્ન આવેલા હોય એટલે વિદ્યુતનું વહન કરશે. લીંબુનું પાણી તો તમે કહેશો કે હા, પછી આપણે વિનેગર લીધું છે એટલે એસિટિક એસિડ લીધું છે. પછી આપણે એવા ઘણા બધા એક્ઝામ્પલો જોયા હતા, આગળ આપણા કોષ્ટક જ આપણે આખું બનાવી લીધું છે કઈ રીતે દહીંનું પાણી છે વિદ્યુતનું વહન કરશે. તો એના એક્ઝામ્પલ તમે લખી શકો. તો હવે 4 થી 12 એટલે ટોટલ જે 7 અને 2 9 ક્વેશ્ચન છે એ તમારે ઘરે કરવાના છે, 3 મેં તમને કરાવ્યા. તો સ્વાધ્યાય આખું હોમવર્કમાં 2 વાર. હવે
હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવું યુનિટ સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 16 શું છે તો કે કેટલીક કુદરતી ઘટનાઓ વિશે આપણે વાત કરીશું. અત્યારે બહુ મોટી કુદરતી ઘટના, કુદરતી તો ન કહેવાય પણ ચીનવાળા માનવસર્જિત થયેલી એટલે ઘટનાઓ આપણે એનો સામનો કરી રહ્યા છીએ. તો આપણે ચેપ્ટર નંબર 16 સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર હોમવર્ક કરતા રહેજો, એક્સપેરિમેન્ટ પણ તમે સમજતા રહેજો અને બને એટલી કાંઈ ના સમજ